નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆતમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવીને ભારતે મોટી વૈશ્વિક કૂટનૈતિક જીત મેળવી. જ્યારે મસૂદ સામે પગલાં લેવા જતાં પાકિસ્તાન અંધકારની ગતોમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ. 31 જુલાઈ સુધી પૂરતા પાણીની મુખ્યમંત્રીની ધરપત. રાજ્યના 96 તાલુકાઓમાં પાણીની તંગીની ફરિયાદો ઉઠી છે, જેને નર્મદાના પાણી આપીને પૂરી કરી દેવામાં આવશે. તુવેર ખરીદી કૌભાંડમાં તપાસ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓ જ આરોપી હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ. જૂનાગઢ આઈજી કચેરીમાં કચેરી અધિક્ષકને જ પાઠવ્યું આવેદનપત્ર. ફેની વાવાઝોડું ઓરિસ્સાને ધમરોળશે. 5 રાજ્યોમાં દરિયાઈ કિનારા વિસ્તારોને સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવાયા. 8 લાખ લોકોનું સ્થળાંતર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતને આઝાદી બાદથી કરડતી સૌથી મોટી સમસ્યા આતંકવાદ મુદ્દે ભારતનો એક મોટો કૂટનૈતિક વિજય થવા પામ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતે ઊભા કરેલા વૈશ્વિક દબાણ સામે ચીને પણ ઝૂકીને પાકિસ્તાનમાં છુપાયેલા જૈશે મહંમદના આતંકી સરગણા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સહમતી દાખવી હતી. મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાતા પાકિસ્તાન પણ બચાવની સ્થિતિમાં આવી જવા પામ્યું હતું. રાજ્યના 96 તાલુકાઓમાં પાણીની તંગીથી ફરિયાદો ઉઠવા પામી હતી, જેને નર્મદાના પાણી આપીને પૂરી કરી દેવામાં આવશે. તેમજ રાજ્યમાં આગામી 31 જુલાઈ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો હાલ મોજૂદ છે તેવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધરપત આપી હતી. જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ તુવેરદાળમાં ભેળસેળ કરવાના કૌભાંડમાં કેશોદના ખેડૂતોએ પુરવઠો વિભાગના અધિકારીઓ સામે આક્ષેપો કરી જૂનાગઢ આઈજી કચેરીમાં કચેરી અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ અધિકારીઓ સામે ગુનો દાખલ ન થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી. એક લેખિત ફરિયાદ અને એફઆઈઆરના અનુસંધાને જે કાંઈ એવિડન્સ અમે ભેગા કરેલા છે તે એક સીડી સાથે રજૂ કરેલ છે, જેની અંદર ખરેખર જે કેશોદ તુવેરકાંડમાં મુખ્ય ભેજાબાજ આરોપીઓ છે બ્લોચ અને એન કે મોરી, જેની ઊંડી તપાસ થવી જોઈએ. તેની તપાસ દરમિયાન જે એમના નિવેદનો લેવામાં આવે, ઉચ્ચ ઓફિસરોના માધ્યમથી લેવામાં આવે અને તેમની સંપૂર્ણપણે વિડીયોગ્રાફી થાય. એ સિવાય એન કે મોરીએ એફઆઈઆરની અંદર 3241 કટા જે બતાવેલા છે એ કેશોદ એપીએમસી યાર્ડ ખાતે પડેલા છે, તેને પોલીસ ગુનાના કામે અટકમાં લે. એ સિવાયના અન્ય સફાઈ કામગીરી કરીને ભ્રષ્ટાચાર દબાવવાનો હતો તે ઓપનેર, અને એ સિવાયના આરોપી ભરત વઘાસિયાની વાડીમાંથી પકડેલ જથ્થાવાળા ખાલી કટ્ટા જે હરિયાણા પંજાબ અને મધ્યપ્રદેશના માર્કાવાળા છે તેને પણ ગુનાના કામે અટક લે તેવી વિવિધ માંગ સાથે આજે એક લેખિત ફરિયાદ આપેલ છે. આગામી દિવસોમાં આ દિશા તરફ જો કામ કરવામાં આવે તો આની અંદર મોટા માથાઓની સંડોવણી ખુલે તેમ છે. એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે આ ષડયંત્ર કોઈ નાના ક્લાર્ક કે પટ્ટાવાળાથી નહીં, પરંતુ મોટા રાજકીય અને ઉચ્ચ ઓફિસરોના માધ્યમથી અને ભેજાબાજ લોકો દ્વારા કરવામાં આવેલું છે. આપણે આગળની રણનીતિ શું છે? આગામી રણનીતિમાં હવે અમે આવેદનો અને નિવેદનો ખૂબ કર્યા છે. આ સરકારને કાંઈ કરવું જ ના હોય તો હવે ગામડે ગામડે જઈ ગ્રામ્ય વિસ્તારના સરપંચોને મળશું અને સહકારી ક્ષેત્રના લોકોને સાથે રાખશું, અને એ સિવાય અન્ય ખેડૂત સંગઠનો અને ખેડૂતોને રોડ રસ્તા ઉપર લઈ આવશું તેવું અમે મીડિયાના માધ્યમથી સરકારને સૂચન કરીએ છીએ. ચક્રવાતી વાવાઝોડું ફેની 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયા કિનારામાં રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઓરિસ્સામાં 8 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તેમજ 5 રાજ્યોમાં દરિયાઈ કિનારા વિસ્તારોને સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવાયા. કેન્દ્ર દ્વારા દરિયા કિનારામાં રાજ્યોને 485 કરોડ રૂપિયાનું નવું ઇમરજન્સી ફંડ આપવામાં આવ્યું હતું. તેમજ ગયા વર્ષ આવેલી તિતલી અને ગાઝા તોફાન કરતાં ફેનીને વધુ ખતરનાક હોવાનું મનાઈ રહ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા સિંચાઈ વિભાગની કામગીરીમાં બેદરકારી અંગેની રજૂઆત કરી પાક વીમો, પીવાના પાણી, ઘાસચારો અને સિંચાઈ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ કિસાનો દ્વારા ચેક ડેમોમાં કામની માંગણી ઉઠવા પામી હતી. આ માંગણીઓ પૂરી ન થતાં ફરી વખત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાની લીડરોની ટીમ આવી અને કલેક્ટરશ્રીને એક વાત કહેવા માટે આવ્યા હતા કે એક મુદ્દાને લઈને 10મી વખત અમે કહેવા આવ્યા છીએ કે ભાઈ ગામડું અને ખેડૂતને બચાવવા હોય તો ચેકડેમનું કામ કરો. આ ચેકડેમનું કામમાં અમે 8-8 વખત રજૂઆત કરી. આ ખેડૂતોએ 3000 ચેકડેમનું સર્વે કરીને આપ્યું, રિટાયરો કર્મચારીને ભેગા કરી અને મદદ કરવા માટે સિંચાઈને અમે ભેગા થઈ. કલેક્ટરે અમને આશ્વાસન આપ્યું હતું કે ચૂંટણી આચારસંહિતા પહેલાં અમને કામની મંજૂરી આપી દેવું. હજી પણ કામ નથી થયું. આ ખેડૂતો જો વરસાદ હમણાં આવી જશે, છેલ્લા 10 વર્ષમાં ચેકડેમના કામ થતા નથી. અમે ફોટા સહિત કલેક્ટરને વિનંતી કરી છે. આપના જિલ્લાની અંદર 1000 ચેકડેમ તો એવા છે કે 2000 થી 10000ના મિનિમમ ખર્ચામાં રિપેરિંગ થઈ જાય ને તો કરોડો રૂપિયાનું પાણી અને પૈસાનો બચાવ થઈ શકે એમ છે, છતાં આ તંત્ર જાગતું નથી. કારણ એવું લાગે છે કે આ ખેડૂતોને ગામને બરબાદ કરવા માગે છે. આટલા ચેકડેમોની માંગણી છતાં 5% કામ ન થયું તો એ ખેડૂતો માટે બહુ કંગાળ અને બહુ ખરાબ વાત છે. એટલે હું 3000 ચેકડેમની અમને માંગણી કરી ત્યારે ખાલી કલેક્ટરે 482 સિંચાઈ વિભાગે કલેક્ટર મારફત અમને જાણવા મળ્યું કે ખાલી 482 ચેકડેમની જ મંજૂરી મળી. અને એમાં પણ કેવું, એમાં પણ નાટક જેવું, એક ચેકડેમની અંદર 30 કલાક. હવે 30 કલાક જેસીબી તો ખેડૂત એમને માકીને જઈએ, આ નાટક કરવાના બંધ કરે અને જો નીતિથી કામ કરવું હોય ને તો વ્યવસ્થિત કામ કરે. 10000 ચેકડેમ એવા છે કે જેને રિપેરિંગ કરવા પડે એમ છે, ઊંડા ખોદવા પડે એમ છે, છતાં આ ગવર્મેન્ટ તકી ધ્યાન નથી લેવાતું. આ ગામડાઓ માટે બહુ નુકસાનની બાબત છે. મારું નામ દિલીપભાઈ સક્યા, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં વાલ્વ લીક થતા 15 થી વધુ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભર ઉનાળે પાણીની તંગી સામે હજારો ગેલન પાણીનો વ્યય થતા લોકોમાં ભારે રોષની લાગણી ભભૂકવા પામી હતી. રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 3 વર્ષથી પેરેલ પર નાસ્તા ફરતા આરોપી સાજિદ કચરાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગેરકાયદેસર હથિયાર નંગ 2 અને જીવતા કારતૂસ નંગ 6 સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો, જે અંગે એસીપી ક્રાઇમ બ્રાન્ચ જયદીપસિંહ સરવૈયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની એક ઝુંબેશ આપવામાં આવેલી હતી, જેના ભાગરૂપે અમોને તથા અમારા ડીસીબીના પીઆઈ શ્રી એચએમ ગઢવી સાહેબને આ બાબતે ખાસ સૂચના આપી અને ટોપ જેને છેલ્લા 3-1 વર્ષથી નાસ્તા ફરતા 2-3 આરોપીઓને સ્પેશિયલ ટાર્ગેટ આપવામાં આવેલો, જેને અનુલક્ષીને ડીસીબી પીઆઈ શ્રી એચએમ ગઢવી સાહેબે સાજિદ કચરાને પકડવા માટેની કામગીરી પીએસઆઈ શ્રી ડીપી ઉનડકટ તથા તેની ટીમને સોંપેલી. તેઓએ ખૂબ જ પુનઃપૂર્વક અને ખાનગી બાતમીદારોને રોકી અને છેલ્લા 3 વર્ષથી પેરોલ જેપના નાસ્તા ફરતા આરોપી સાજિદ કચરાને તેના ઘર એટલે કે નહેરુનગર શેરી નંબર 2 પાસેથી ઝડપી પાડવામાં આવેલો. તેને પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, એક દેશી બનાવટની રિવોલ્વર, જીવતા કારતૂસ 6 અને સેમસંગ કંપનીનો મોબાઈલ મળી કુલ 31,700નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. આ સાજિદ કચરા છે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર અને એની પહેલાં પણ પદ્યુમનગરમાં તેને એક મર્ડર કરેલું છે, તે મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 204/16 આઈપીસી કલમ 302ના કામે 22/6/2016થી તે પેરોલ મેળવી અને પરત જેલમાં આવેલ ન હોય ત્યારથી નાસ્તો ફરતો રહેલ છે. મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા ધ્રુવ કુમારસિંહ ઉર્ફે ટનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય હોય, જેની બસમાં ડ્રાઈવરે ટનુભાના ભત્રીજા જયરાજસિંહ સાથે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી, જેને લઈને ભત્રીજા જયસિંહનું તેમના કાકા ટનુભાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી, તેમજ 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ગઈકાલ રાત્રે 3:30 થી 4 વાગ્યાના વચ્ચે આ બનાવ બનેલો છે. આની અંદર ટીનુભા ઉર્ફે ધ્રુવકુમાર સિંહ જાડેજા નામની વ્યક્તિ છે, જેનો પોતાનો ટ્રાવેલનો બિઝનેસ છે. એની સાથે એના ભાણેજ અર્જુનસિંહ, અન્ય ડ્રાઈવર એમનો ધીમલ અને બીજો એક 4 વ્યક્તિઓ, એ લોકો જ્યારે સેન્ટ્રો ગાડીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે 2 ગાડીઓ એમને ઓવરટેક કરીને એમની ઉપર ફાયરિંગ કરેલું હતું અને પછી એમને તલવારના ઘા મારીને તલવાર છરી લાકડી વડે હુમલો કરીને એ 4 જણા ઉપર, એમાં ટીનુભા ઉર્ફે ધ્રુવકુમારસિંહનું મૃત્યુ થયું છે. એનું આ ગુનાઓ જે બન્યો છે એમાં આરોપી તરીકે અજયસિંહ અને વિજયસિંહ જે મુખ્ય આરોપી છે, એની સાથે એક મુકેશ અને અન્ય 3 જણા છે. અજયસિંહ અને વિજયસિંહ જે ટીનુભા જેનું મર્ડર થયું છે, જે મરણ જનાર છે, એના સગા ભત્રીજા છે બંને. અને જયરાજસિંહ અને અજયસિંહ છે જે અને જયરાજસિંહ છે
એના આ ધીમલ જે ડ્રાઈવર છે ટીનુબાનો એની પાસે કોઈ પૈસાની લેતી દેતી હતી અને પૈસાની લેતી દેતી બાબતે આ બબાલ થયેલી હતી અને જેમાં ખાર રાખીને જયરાજે અને અજય બંને પોતાના સગા કાકાનું મર્ડર કરી દીધેલું છે અને આ હત્યાને અંજામ આપવામાં જયરાજ અને અજયના સગા મામા જે છે દિગ્વિજયસિંહ એમણે પણ સાથ આપેલો છે. આ જે બનાવ બન્યો છે એમાં જો થોડી હિસ્ટ્રી જોઈએ તો જયરાજ અને અજય એના ફાધર વિજયસિંહ છે. એ વિજયસિંહ આ મરણજાના ટપુભા સાથે આની પહેલાં મર્ડર કેસમાં આવી ગયેલા હતા. વિજયસિંહ હવે અત્યારે હયાત નથી, પરંતુ ટપુભા છે આની પહેલાં એક મર્ડર કેસમાં પણ બીજા અન્ય કેસમાં પણ આવેલા છે. કુલ બે મર્ડર કેસના આરોપી હતા મરણજાના અને જે હત્યાને અંજામ આપનાર જે આરોપીઓ છે આ આરોપીઓમાં દિગ્વિજયસિંહ એ સિવાય જે મુકેશ છે મુકેશ ભરવાડ એ મુકેશ પણ આ જે મરણ જનાર છે એની સાથે મર્ડર કેસમાં આવી ગયેલો છે અને જે આરોપી છે એમના ફાધર સાથે પણ મર્ડર કેસમાં આવેલો છે. એટલે જે કુલ છ આરોપી છે એમાંથી બે આરોપીની અલગ અલગ ક્રિમિનલ હિસ્ટ્રી છે અને મરણ જનારની પણ જૂની ક્રિમિનલ હિસ્ટ્રી રહેલી છે. ફક્ત 1.5 મહિના પહેલાં જ એ બેલ પર છૂટેલ છે. બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ SOG DYSP પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ લાગી ગયેલો છે આ કામમાં તપાસમાં. પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. FIR રજીસ્ટર કરવામાં આવેલી છે. FSLની ટીમ એ ઉપરાંત ફોરેન્સિક બેલેસ્ટિક એક્સપર્ટ જે ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના રાજકોટના પ્રોફેસર્સ છે એમને પણ બોલાવવામાં આવશે. ભુજ તાલુકાના ખાવડા બસ સ્ટેશન પાસે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘાચીકી સરા જાહેર કરપીણ હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર પ્રકરણમાં 5 વર્ષ પૂર્વેના જમીન વિવાદ પ્રકરણમાં યુવાનની હત્યા કરી હોવાનું કારણ ખુલવા પામ્યું હતું. જ્યારે સિદ્દીક હુસેન સમા, ઓસમાણ હુસેન સમા, મોડ હુસેન, હનીફ હુસેનના નામે સામે આવ્યા હતા, જે અંગે ખાવડા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. માધવપુરમાં માધવરાયજીના નિજ મંદિર ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મપુરી ખાતેથી કીર્તનની સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ તકે કુતિયાણા મત વિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિત અન્ય નામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના ભચાઉમાં ધોળા દિવસે 1 લાખ રૂપિયાની લૂંટ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગેની વિગતો મુજબ જૈન દેરાસરના મહેતાજી SBI બેંકમાંથી 1 લાખ રૂપિયા ઉપાડીને દેરાસર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક પરથી આવેલા બે અજાણ્યા ઈસમોએ મહેતાજીના હાથમાંથી 1 લાખની રોકડ ભરેલો થેલો ઝૂકવી ફરાર થઈ ગયા હતા. જ્યારે થેલો ઝૂંટવીને ફરાર થઈ જતા શખ્સોએ CCTV કેમેરામાં કેદ થઈ જતા આ સમગ્ર ઘટનાથી શહેરભરમાં નાકાબંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તેમજ સરકારની વિવિધ યોજના અંતર્ગત ખેડૂતોને મળતી સહાયનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય તે હેતુસર મોરબીમાં આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતો એક જ સ્થળે તમામ યોજનાની જાણકારી મેળવી ઓનલાઈન અરજી દ્વારા સહાયનો લાભ મેળવી શકશે, જેનો લાભ લેવા ખેડૂત મિત્રોએ અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેડૂતોને વિવિધ યોજના હેઠળ સહાય યોજનાનો લાભ મળી રહે તે માટે આ ખેડૂત પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના આ પોર્ટલ ઉપર વિવિધ પ્રકારના ખેતઉજારો, સિંચાઈના સાધનો અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા માગતા ખેડૂતોએ અગાઉ મેં કહ્યું એ રીતે એટલા સાધનિક કાગળો લઈ અને ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા પછી એની પ્રિન્ટ કાઢી અને એમની સાથે આ સાધનિક કાગળોના આધાર સાથે રજૂ કરવાના હોય છે, જે તેઓએ પોતપોતાના તાલુકાના વિસ્તરણ અધિકારી ખેતી અને બાગાયત અધિકારીને પોતાની અરજીઓ આપી દેવાની હોય છે. હુવા તાલુકાના બંદરના દરિયામાં મચ્છીમારી કરી પરત ફરી રહેલ રામસાગર નામની બોટ પલટી મારી જતા 2 કલાકની જહેમત બાદ 4 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બોટમાં રહેલ ખલાસી લાલજીભાઈ માધાભાઈ બાંભણિયા તેમજ સાગરભાઈ માધાભાઈ બાંભણિયાને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં બોટમાં રહેલ તમામ ડોક્યુમેન્ટ તથા બોટમાં રહેલ ઝાડ તથા અન્ય સામાન દરિયામાં ગરકાવ થવાની માહિતી બોટમાં રહેલ ખલાસીઓ પાસેથી મળવા પામી હતી.
જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનનો કમાન્ડર અને પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને યુએનએ વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કર્યો છે, જે ભારત માટે ખૂબ જ મોટી જીત માનવામાં આવે છે, જેને લઈ રાજકોટ શહેર ભાજપ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મસૂદ અઝહર હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ભારત સરકારની નરેન્દ્ર મોદી સરકારની એક મોટી જીત થઈ છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ. જે આતંકવાદી છે મસૂદ અઝહર, આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. યુએનમાં અત્યાર સુધી છેલ્લા 10-10 વર્ષથી ભારતની માંગ હતી કે એમને આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે ઘોષિત થાય. હંમેશા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સે આપણે ટેકો આપ્યો હતો, પણ ચીન સરકારે 4 વાર ના પાડી હતી. આખરે ભારતની સાચી વાત આગળ નરેન્દ્ર મોદીના નેતૃત્વ સફળ વિદેશ નીતિ આગળ એમણે ઝૂકવું પડ્યું છે અને મસૂદ અઝહરને આજે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરીને સરકારને નરેન્દ્ર મોદીને મોટી જીત મળી છે. ત્યારે નરેન્દ્ર મોદીને આનો શ્રેય જાય છે, સરકારને શ્રેય જાય છે. મસૂદને આતંકવાદી આંતરરાષ્ટ્રીય જાહેર કરવાથી એમની સંપત્તિઓ જપ્ત થશે, બેંક ખાતા સીલ થશે, કોઈ પણ કાર્યવાહી કરી નહીં શકે અને પાકિસ્તાને પણ હવે એમની સામે કાર્યવાહી કરવી પડશે. તો આવી કડક કાર્યવાહી માટે ભારતના વિજયને, નરેન્દ્ર મોદીના વિજયને આજે કાર્યકર્તાઓ દેશની જનતા વધાવી રહી છે. લોધિકા તાલુકાના ન્યારી ડેમ બનાવવા તેમજ રાજકોટને પાણીની સગવડતા માટે જમીન સંપ્રદાય કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા વળતર ન ચૂકવાતા જમીનના માલિક જાડેજા રણજીતસિંહ તથા તેમના ભાઈઓ દ્વારા ન્યાયની માંગણી ઉઠવા પામી હતી. જાડેજા રણજીતસિંહ ડકવરથી, ગામ વાગુદર, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. અમને 1982માં પેલું સામાન્ય વળતર આપેલું, ત્યારે અમે વાંધા સહિત અમે પછી કોર્ટમાં ગયા વર્ષે 12/5/1918માં નામદાર ગોંડલની કોર્ટે અમને હુકમ કર્યો કે ભાઈ આ લોકોને વળતર આપી દઉં એમાઉન્ટ 2.5 કરોડ. અમે બે અરજદારના અને તે પછી અમને આ લોકો જવાબ નહોતા દેતા, એટલે અમે જપ્તી વોરંટ કઢાવ્યું. 50 દિવસ થઈ ગયા એને, અમને 45 દિવસની મુદત માગી હતી, અમે સહી કરી દીધી હતી. આજ સુધી અમને હજી સુધી કાંઈ વળતર કે પૈસા કાંઈ આપતા નથી, એટલા માટે આજ પાછું જપ્તી વોરંટ લઈને અમે જમીન સંપાદન અધિકારી પાસે પહોંચ્યા. એટલે નામદાર કોર્ટે આજે જપ્તી વોરંટ કરવા માટે થઈને અમને ઓર્ડર કરી દીધેલો છે, અને એ માટે થઈ અને અમને કલેક્ટર ઓફિસમાં જે સંમિશન સંપાદન અધિકારી અમારા પૈસા માટે થઈ, જે 35 વર્ષથી અમે જે લડત કરી છે અને આના માટે થઈને ઘણા બધા કોર્ટમાં ધક્કા ખાધા છે. અમારા મોટા બાપુ આટલી ઉંમર છે 82 વર્ષની, તો પણ ઇવન ગાંધીનગર સુધી એ લોકો ધક્કા ખાધા છે, તેમ છતાં જે અમારા હકના પૈસા છે એ હજી સુધી અમને ચૂકવવામાં આવેલ નથી. એટલે અત્યારે અમે કોર્ટના હુકમ, નામદાર કોર્ટશ્રીના હુકમ પ્રમાણે જપ્તી વોરંટ માટે આવી છીએ. કામને અમારા પૈસા આપી દો તારે, અને અથવા તો અમે જે કાંઈ સરકારનું આ 2 કરોડ 43 લાખમાં લઈ શકાતું હોય એ અમારા વકીલ સાહેબને પૂછીને અમે જપ્તી કરશું. પર ઉનાળે પડી રહેલી ભારે ગરમીને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પાણી તંગીની ફરિયાદો ઉઠવા પામી રહી છે, ત્યારે રાજકોટ શહેરના મહાનગરપાલિકા તંત્રએ 5 વોર્ડમાં પાણી કાપ મૂક્યો હોવાનો વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયાએ આક્ષેપ કર્યો હતો, પરંતુ મેયર બીનાબેન આચાર્ય શહેરના પાણી કાપ મૂક્યો હોવાનો ઇન્કાર કરીને ટેકનિકલ કારણોસર માત્ર પાણી મોડું હોવાની સ્પષ્ટતા કરી હતી. વિસ્તારમાંથી જે પાણી જે વિસ્તારોને મળવાના છે એ વિસ્તારોમાં પાણી કાપ નથી, ફક્ત જે પાઇપલાઇન નખાઈ છે એનું જોડાણ અને રિપેરિંગના હોવાથી 3 કલાક લેટ પાણી છે, પાણી કાપ નથી. એટલે લોકોને આ ખોટી રીતે જે સ્ટેટમેન્ટ આપી અને ભડકાવવામાં આવે છે એવું કોઈ વસ્તુ નથી, ફક્ત રિપેરિંગ નવી લાઈનો નખાતી હોય એના જોડાણ હોય એટલા માટે આજે 3 કલાક પાણીનું વિતરણ મોડું થશે. રાજકોટ શહેરને હવે પાણીનો કાપ કે પાણી નહીં આવે એ ભૂતકાળ થઈ ગયો છે. રાજકોટ શહેરમાં અત્યારે જૂન એન્ડ, મને લાગે છે કે જુલાઈ સુધી પણ પાણીનો સ્ટોક રાજકોટ શહેરમાં છે, અને આજે ડેમમાં પણ ધીમી આવક નર્મદાના પાણીની અત્યારે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે સરકાર જ કબૂલતી હોય કે 108 તાલુકાઓમાં પાણી કાપ છે, પાણી મળતું નથી, અછત છે, એનો અર્થ જ બતાવે છે કે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પાણી મળતું નથી લોકોને.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં કાજલી ગામ સહિત આસપાસ 40 જેટલા ગામડાઓને નિયમિત રીતે પાણી વિતરણ નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ હિરણ બે ડેમમાં પાણી હોવા છતાં પણ પાણી નહીં અપાતા હોવાનો આક્ષેપો સાથે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી. મારું નામ મનન પરમાર છે, હું કાજલી ગામનો વતની છું. છેલ્લા 10 દિવસથી ગામમાં પાણીની સમસ્યા છે. ગામમાં પૂરતું પાણી મળતું જ નથી. બહેનો અત્યારે દૂર દૂર સુધી પાણી ભરવા થાય છે, તે છતાંય મીઠું પાણી તો આવતું જ નથી. ખારા પાણી ભરીને ઘરે પીવે છે. તંત્રની બેદરકારીના લીધે જો આવું ને આવું ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમે ગ્રામજનો ભેગા થઈ અને મોટું આંદોલન કરશું, રસ્તા બંધ કરાવશું. એના પછી પણ જો તંત્ર કંઈ અમને જવાબ નહીં આપે તો અમે આત્મવિલોપન સુધી જઈ શકશું. હું કાજલી ગામના મેરકભાઈ બારોડ સરપંચ તરીકે હોદ્દો આજ 10 વર્ષથી ધરાવું છું. મારા ગામની અંદર આજ 10 દિવસથી પાણીની શોર્ટેજ છે. પાણી પુરવઠા યોજનાના રાઠોડ સાહેબ, સાહુ સાહેબ અને અમારા ગામના માજી ધારાસભ્યનું ગામ છે, એને પર રજૂઆત કરી છતાં પણ આજ 10 દિવસથી પાણી 10 દિવસમાં 2 દિવસ આવ્યું છે. ગામ 5000ની વસ્તી છે અમારા ગામમાં અને આજુબાજુના 7 કિલોમીટરની અંદર અમારે ખારા તળ છે. એટલે બહેનો ક્યાં પાણી ભરવા જાય છે? બહેનો કાયમી આવીને સરપંચને ઘરે લોહી પી છે અને પાણીની અમારે પાણી જે ભાવનગર મહીપરી યોજના નર્મદા નીચે પાણી આવે છે એ 2 વર્ષથી ચાલુ શું છે? અને હિરણ ડેમનું પાણી અમારે બંધ છું. પાઇપલાઇન હોવા છતાં પણ હિરણ ડેમ ઉપર મશીનરી ન હોય, ઉનાળાની સિઝન હોય, ધૂમ તડકો હોય અને પાણી ગામમાં ન હોય તો બહેનો ભરવા ક્યાં જાય છે? એને એવી હાલત છે અમારા ગામની. એટલે સરકારને પણ આ કાન ઉઘડે એવી અમે રજૂઆત કરીએ છીએ. અમે ઉગ્ર આંદોલન કરશું બહેનોને લઈ અને કલેક્ટર ઓફિસ અમે ઉગ્ર આંદોલન કરશું. ભુજ તાલુકા ખાવડા બની પચ્છમના જેવા અનેક વિસ્તારોમાં પાણીની વિકટ તંગીથી લોકો અને પશુઓ વળખા મારી રહ્યા છે તો કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં પણ પાણીની સમસ્યા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે ભુજથી ટેન્કર મારફત 150 કિલોમીટર દૂર લખપતમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે તો ક્યારેક મહિલાઓને પીવા માટે 2 ઘડા પાણી ભરવા દૂર સુધી જવું પડે છે. જોડિયા ગામમાં પીવાના પાણીની હાડમારી દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાણીના સબ પરથી દરરોજના આશરે 10 જેટલા ટેન્કર જેટલું પાણીની ચોરી કરવામાં આવતી હતી, જેને લઈને ગામના કાર્યકર હેમંતપરી મગનપરી ગોસાઈ દ્વારા જનતા રેડ પાડી પાણીના ટેન્કર પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ આ સમગ્ર મામલાની તાલુકા વિકાસ અધિકારી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોસ્વામી હેમંતભરી મગનભરી જોડિયા દસનામ સમાજના પ્રમુખ. આજ અમે 30 તારીખના રોજ અમે સાંજે રાત્રે 9 વાગે ત્યાં સંપ પાસે ગયેલા તો પાણીના ટેન્કર યાંકડેથી જોડિયાને 20 દિવસે પાણી મળે, 15 થી 20 દિવસે પાણી આપવામાં આવે છે અને અહીંયાથી સંપેથી છેલ્લા કેટલા 3 માસથી પાણી કાયમ માટે વેચાઈ જાય છે. ટેન્કર દ્વારા રોજ રાત્રે 8 થી 10 ફેરા ભરવામાં આવે છે. એક ટેન્કરના 1000 રૂપિયા લેકે ગામમાં વેચાય છે. ગામમાં ના કોઈ તો 600 રૂપિયા લે છે, બહાર જાય છે તો 1000 રૂપિયા લે છે. અને આવી રીતે વિતરણ થઈ જતું હોય, પાણીની આટલી ચોરી થતી હોય તો આ કેની મિલીભગતી થાય છે? ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો સુધારો કર્યો છે, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા તંત્રએ પરિપત્ર બહાર પાડ્યો છે, જે મુજબ શહેરમાં દુકાનો વ્યવસાયો ધરાવતા કોઈ પણ દુકાનો 24 કલાક ચાલુ રાખી શકશે. રાજ્ય સરકાર શ્રી દ્વારા આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એનું ગેઝેટ નોટિફિકેશન પર બહાર પડેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ માટે પરિપત્ર જાહેર કરેલ છે. આનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે બહુ સરળ છે. દુકાનદારે પાસે શોપ એક્ટ લાયસન્સ હોવું જરૂરી છે. તે શોપ લાયસન્સ હોય પછી એમને ખાલી વોર્ડ ઓફિસમાં લેખિત જાણ કરવાની રહેશે કે હું 24 કલાક દુકાન ખુલ્લી રાખવા માગું છું. અન્ય કોઈ મંજૂરીની હાલ આવશ્યકતા નથી. અને જે ગેઝેટ નોટિફિકેશન છે તે બી અમારા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર પણ રેડી રેફરન્સ માટે આજથી ઉપલબ્ધ થઈ જશે. આવતીકાલથી કોઈ બી વેપારી તે જોઈ શકશે. કેશોદની જીડી વાછાણી વિદ્યાલય મહેશનગર ખાતે બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ દ્વારા ખુલ્લી આંખનું સ્વપ્ન ટાઇટલ નીચે સંજય રાવલના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો પોતાના સ્વપ્નની મંજિલ સુધી પહોંચી શકે તેવા હેતુ હજારો લોકોના હૃદય સમ્રાટ સંજય રાવલે સ્વપ્નનું વાવેતર કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત જેટલી સંસ્થાઓ છે એના ઉપક્રમે અહીં આવ્યો છું અને બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમે આખું આયોજન કર્યું છે. સંસ્થાએ તરત જ પોતાની જગ્યા વાપરવાની છૂટ આપી
બહુ બધા લોકો આવ્યા, પહેલી વાર કેશોદમાં આવ્યો, પણ મને નવાઈ લાગી કે આટલા નાના ગામમાં આટલા બધા લોકો મને સાંભળવા આવ્યા છે. બે વર્ષથી ચાલતું હતું. હું કોઈ કોંગ્રેસ ભાજપનો માણસ નથી, પણ સિસ્ટમની વાત કરું છું કે જો સંસ્કારો બદલાશે, માણસને હાર્ડવર્ક અને ઓનેસ્ટી શીખવાડવામાં આવશે તો કે પાછો નહીં પડે, એવી વાતો હું ગામે ગામ ફરીને કરું છું. એ અંતર્ગત આજે અહીં આવ્યો તો ખૂબ જ મજા કરી અને ખૂબ જ મને આનંદ થયો કે સંસ્થાઓએ બધી ભેગી થઈ અને આવું સરસ મજાનું આયોજન કર્યું. એ બધા સંસ્થાના એટલે કે પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીઓનો અને શ્રી બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. કચ્છ યુનિવર્સિટીના આર્કિયોલોજીસ્ટ વિભાગ દ્વારા મુંદ્રા તાલુકાના ગજોડની નાગમતી નદી અને આસપાસના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવતા સિંધુ સંસ્કૃતિમાં 4600 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા, જેમાં ખેતરમાંથી તાંબાનું 4600 વર્ષ જૂનું હથિયાર, માટીના વાસણના ટુકડા, પથ્થર, માટીમાંથી બનાવેલ મોતી શંખમાંથી બનાવેલ બંગડીના ટુકડા તેમજ ખેતરની એક બાજુએથી દિવાલના અવશેષો મળી આવ્યા હતા. ગુજરાત સ્થાપના દિને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના શ્રમજીવીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોડી એસોસિએશનના 400 જેટલા શ્રમયોગીઓને મોમેન્ટો અને સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢની અન્ય જ્ઞાતિ સમાજની સંસ્થાઓ પણ જોડાઈ હતી. મહિલા સંગઠનો દ્વારા સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજિત તેમજ સંગીત સુરોની સાથે સંગીત સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગિરનારની ગોદમાં આજે જયારે આવવાનું મન થયું ત્યારે મન થાય કે ગુજરાત સ્થાપના દિવસ કેવી રીતે, ત્યારે મને એમ થયું કે ગુજરાતનું ગૌરવ અપાવે એવો ગર્વ ગિરનાર અને ગરવા ગિરનારની વધુમાં વધુ સેવા કરનાર એટલે કે દોડીવાળાઓ, વૃદ્ધ હોય, અશક્ત હોય, દિવ્યાંગ હોય, બાળકો હોય અથવા તો મૃતકની ડેડ બોડી હોય, આ લોકોએ સારી દુનિયા કા બોજ ઉઠાતા હે એવા હેતુથી અનેક લોકોના વજન પોતાનું પેટ ઉરડવા કઠોર પરિશ્રમ કરીને અનેક લોકોને, અનેક સંતોને, અનેક સાધુ ભગવંતોને, અનેક દેવાલયોને યાત્રા કરવામાં દોડીવાળાઓનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે આ દોડીવાળાનું કાંઈક ઋણું ચૂકવીએ. ત્યારે 400 દોડીવાળાઓને એકી સાથે એક જ જગ્યાએ એક જ દિવસે, એ પણ ગુજરાત સ્થાપના દિવસે, એમનું સન્માન કરીને બોલબાલા ટ્રસ્ટે ઋણ ચૂકવાનો પ્રયત્ન કર્યો છે. સરસ મજાનું એક સન્માનપત્ર, લક્ષ્મીયંત્ર અને કુમકુમ તિલક કરી જાહેરમાં ભોજન સાથેનો કાર્યક્રમ ગોઠવી એક જૂનાગઢમાં નવો ચિલ્લો ચિત્રો છે. રાજકોટમાંથી આવીને જે આ સન્માન, જે એમણે સન્માનપત્ર આપશે, લક્ષ્મીયંત્ર આપશે અને એમને ભોજનનું પણ એને સાથે સાથે કીધું કે ભોજન પણ રાખેલ છે, તો એ બદલ જયેશભાઈ ને એની ટીમનો હું ખૂબ ખૂબ અભિનંદન અમારા ડોળીવાળા તથા અમારા સભ્યો દ્વારા એનું બધાનું અભિનંદન પાઠવીએ છીએ. અને આગળ ને આગળ અમારા ગિરનારી મહારાજને એવી પ્રાર્થના કરું છું કે જયેશભાઈ ને એની ટીમને વધારે ને વધારે પ્રગતિ કરે એવું ગિરનારી મહારાજ ભાઈ આશીર્વાદ માંગુ. સમાચારમાં હાલ સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈએ વધુ સમાચાર. મેડમજી મુજે ચાય દેના. અરે મેડમજી કો રાજાની કી ચાય દો. હા લાયા. લીજે મેડમજી. ભૈયા મસાલે અગરબત્તી ઓર માચિસ ભી રાજાની કે હી લેકે આના. લાયા મેડમ. અંકલ માઉથ ફ્રેશનર ભી દેના. હા. અરે બેટા वो भी राजानी का ही लेके आना. जी ये लो भैया. डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज. ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी. अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल. तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है.
हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है। राजानी चाय हर पल ताजगी है तैयार। राजानी अगरबत्ती महक उठे सारा संसार। राजानी माचिस रोशन कर दे सारा जहां। राजानी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ। राजानी मसाला स्वाद मजेदार सेहत का ख्याल। राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार। राजानी नहाने का साबुन। राजानी डिश वॉश बार। राजानी ग्रुप जीवन भर का अतूट बंधन। विराम बाद फरी आपनो स्वागत छे। नजर करिए वधु समाचार पर। ओखा विठलाणी परिवार द्वारा ज्ञान मंदिर ना उन्नत शिखरे नूतन ध्वजारोहण कार्यक्रम नु आयोजन करवामां आव्यु हतु, जेमां सर्वे ज्ञातिजनो सहभागी थई धून अने भजन कीर्तन नी साथे नाची उठ्या हता। ओखा लोहाणा महाजन प्रमुख मनसુખભાઈ બારાઈ તથા ઓખા રઘુવંશી યુવા ટીમ દ્વારા સમસ્ત વિઠલાણી પરિવારને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે સમૂહ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જ્ઞાતિજનોએ લાભ લીધો હતો। સમાજ વિશે ગુજરાત સમગ્ર ગુજરાતમાં કરેલા દાખલારૂપ છે। ઓખા રઘુવંશી સમાજની એક પરંપરા છે કે કોઈ પણ ધાર્મિક કાર્યમાં હંમેશા મોખરે હોય, સમાજની એકતામાં મોખરે હોય, સમાજના કોઈ પણ કાર્યમાં મોખરે હોય, ધર્મનીમાં મોખરે હોય, એમ ઓખા રઘુવંશી સમાજમાં જો કોઈ વડીલ વર્ગનું મૃત્યુ થાય તો એની પાછળ ભજન ભોજન અને દાન ધર્મનો સમન્વયથી ખૂબ સારી રીતે એની પાછળ સત્કર્મ કરવામાં આવે છે। એવો જ એક તાજેતરમાં દાખલો છે આજનો કે અમારા ઓખાના સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ સોમજીભાઈ વિઠલાણીના ધર્મપત્ની નિર્મળાબેન ભાઈલાલભાઈ સોમજીનું ટૂંક સમય પહેલાં દુઃખદ અવસાન થયું। આ દુઃખદ અવસાન પછી આજ 15 દિવસ ત્યાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ તો યોજ્યા, પણ આ પરિવાર દ્વારા સમાજની પરંપરા પણ જાળવી રાખી છે। અમારા ઓખા લુહાણા સમાજના પ્રમુખશ્રીની આજ્ઞા લઈ અને ઓખા લુહાણા સમાજનું સમૂહ ભોજન, ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનું નૂતન આરોહણ, ઉપરાંત આ નૂતન ધ્વજાજી આરોહણના શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ બહેનો જોડાયા, જેમાં પણ ગૌદાન માટે ખાલી એક હાકલ કરવામાં આવી તો બહુ મોટી બહોળી રકમ એક જ કલાકના ટૂંકા ગાળામાં ગૌસેવકનો લાભ આપ્યો। ખરેખર આ પ્રસંગે ઓખા રઘુવંશી સેવા સમિતિ આ પરિવારનો ખૂબ આભાર માને છે, કારણ કે આ રઘુવંશી ઓખા રઘુવંશી સમાજની પરંપરા આ પરિવારે જાળવી રાખી છે, ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે। અને આમ તો ઓખામાં દરેક રઘુવંશી સમાજ પોતપોતાની રીતે દાન ધર્મ એકતા માટે કંઈ ને કંઈ કરતા જ હોય છે, કંઈ કરી ચૂકે છે। સૃષ્ટિ માર્ગના પરમ આરાધ્ય વૈષ્ણવાનગર વિભુના 542માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી નિમિત્તે મોરબીની પ્રાચીન બેઠકમાં ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંગલા દર્શન ઝાંખી, ગિરિરાજ સ્નાન તેમજ રાજભોગ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વૈષ્ણવજનોએ લાભ લીધો હતો। આ તકે મુંબઈ બાવાજી મંદિરના વહુજી સુરભી શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મહાપ્રભુજીના 542માં પ્રાગટ્ય મહોત્સવ, સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય તથા બાળકોને દંડવત પ્રણામ। અહીંયા મોરબીના 55માં બેઠકજી આજે પ્રાગટ્ય મહોત્સવની અંદર દૂરથી આવેલા બધા વૈષ્ણવો જારી ચણપસ કરે છે। આજે જે આપે પણ બધા દર્શન કરશો એ પલ્લાના દર્શન ખુલ્યા છે। અહીંયા શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારથી આ 511 મહાપ્રભુજી ચૈત્રવદ 11 ઉત્સવ ધામધૂમથી અહીંયા ઉજવાઈ રહ્યો છે અને બધા વૈષ્ણવ દૂરથી મોરબીના સર્વ વૈષ્ણવ અતિથિ વિશેષ બધા લાભ લઈ રહ્યા છે। અહીંયા બેન અત્યારે પાઠશાળાના બાળકો બધા વૈષ્ણવો બધા આવ્યા છે। 42મો મહાપ્રભુજીનો ઉત્સવ આજે છે અને પુષ્ટિ માર્ગને 500 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પણ વૈષ્ણવોનો ભાવ અને આગ્રહ આજે પણ એટલો જ બનેલો છે અને મોરબીના બેઠકજી અને મોરબીના વૈષ્ણવો ખૂબ જ ભાવવાળા છે। તો આજના શુભ પર્વે, મંગલ પર્વે, મારી પણ ખૂબ જ ઈચ્છા હતી કે મોરબીના બેઠકજી કરું, હું ખુદના ઠાકોરજીને પણ પધરાવીને આવી છું અને મારું આ સૌભાગ્ય છે કે મને આ બેઠકજીમાં આજે સેવાનો લાભ પ્રાપ્ત થશે, સત્સંગનો લાભ પ્રાપ્ત થશે, એની માટે
હું પણ ખૂબ ખુશ છું અને અત્રે ઉપસ્થિત ખૂબ વૈષ્ણવોને પણ ખૂબ ખૂબ બધાઈ. ઉમર ગામમાં આવેલ એમ કે મહેતા હાઈસ્કૂલના શિક્ષકની વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જેમાં નવનિર્માણ કેળવણી મંડળના પ્રમુખ ટ્રસ્ટી સેક્રેટરી જિલ્લા શિક્ષણ કચેરીના આશાબેન ચૌધરી, વલસાડ જિલ્લા શિક્ષણ સંઘ ઉપપ્રમુખ દીપકભાઈ હાજર રહ્યા હતા. જૂનાગઢ શ્રી હાડકેશ્વર કડિયા મહિલા સંતસંગ મંડળ દ્વારા સર્વે જ્ઞાતિ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્ણાહુતિના દિવસે ભાવિકોએ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ માણ્યો હતો. આ મહિલા મંડળ દ્વારા દર વર્ષે વિવિધ આયોજન કરવામાં આવે છે, તેમજ તેમાં જમા થયેલ રકમનો ભગીરથ કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. એકવીસ વર્ષથી અમારું મંડળ દ્વારકાધીશની કૃપાથી અને મહાદેવની કૃપાથી ચાલી રહ્યું છે. એમાં અમારે 18મો આ ભાગવત સપ્તાહ છે. આજે 6ઠા દિવસે ઠાકોરજીની જાન લઈ અને ઘનશ્યામપુરા ડેલાથી જાન આવશે અને કડિયા મંદિરમાં અમારા રૂક્ષ્મણીના સાથે તેઓના લગ્ન થશે. આ અમારું મંડળ ઘરે ઘરે જઈ ભજન કરી અને દર વર્ષે ભાગવત કરીએ છીએ. ગરીબ દીકરીઓ 21 દીકરીઓના લગ્ન કર્યા છે. આવી રીતે ક્યાંય જરૂર હોય ગૌશાળામાં કબૂતરની જળમાં તેમાં ફાળો પણ આપીએ છીએ અને આ બધા ભગવાનની કૃપાથી અમારા સારા કાર્યોમાં આપ ચેનલવાળા બધા સહભાગી થાઓ છો અને હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે જ્યારે આપને બોલાવીએ છીએ ત્યારે આપ શ્રી પધારો છો. જય હાટકેશ્વર. મારું નામ ઋષિકેશ દવે, ગોંડલ તાલુકાનું કેશવાળા ગામમાં છે. દર વર્ષે અહીં ભાગવત કથા થાય છે એટલે આ વખતે મને આ લોકોએ ભાગવતજીનો મહિમા ગાવા બોલાવ્યો છે. આજે 6ઠો દિવસ છે. આજે રૂક્ષ્મણીજીના વિવાહ છે તો અમે બધા એટલા બધા શ્રોતાઓ છે બધાને ખૂબ જ આનંદ આવે છે અને ભાગવતનો વિસ્તાર થાય, ભાગવતજીનો વિસ્તાર થાય એવું અમે ભાગવતજી પાસે પ્રાર્થના કરીએ છીએ. ભાગવતજીથી શું થાય છે કે માણસને પિતૃઓનો મોક્ષ બતાવ્યો છે. ભાગવતજીથી પિતૃઓનો મોક્ષ થાય છે. આપણી પાસે પિતૃ અને પિતૃકાર્યનું છેલ્લું કોઈ ઈલાજ હોય ને એ શ્રીમદ ભાગવત છે. તમે જો મહાત્મ્યની કથા આવે છે, હિન્દુકારી જો પાપી હતો એનો પણ મોક્ષ ભાગવતજીથી થયો છે. પછી 6ઠા સ્કંદની અંદર કથા આવે છે કે અજામિલ બ્રાહ્મણ હતો, એટલો બધો પાપી હતો પણ ભાગવતજી ભગવાનનું નામનો મહિમા બતાવ્યો છે. નામનો મહિમા, નારાયણ નારાયણ કીધું. આ બધી કથા જાણતા હશે, બધાને ખબર છે તો ભગવાન નામનો એટલો મહિમા છે, ભાગવતજીનો એટલો બધો મહિમા છે કે જેને અમે બધાને પૂછીએ છીએ અને કથાની અંદર બહુ બધા લોકો આવે છે અને બધાને ખૂબ. ચાલુ વર્ષ દરમિયાન વાતાવરણીય સાનુકૂળતા ન હોવાને કારણે આંબાના અનેક બગીચાઓમાં કેસર કેરુનું ઉત્પાદન ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ગીર વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂતની સખત મહેનતને કારણે તેના બગીચામાં કેસર કેરીનો મબલક પાક આવતા ખેડૂતને 2 કરોડની કેરીનું ઉત્પાદન થવા પામ્યું હતું. માત્ર કોઈ ગેપ કોઈ નથી, માત્ર આપણી જૂની ખેતીની પદ્ધતિ અને આધુનિક ખેતીની પદ્ધતિ આ બંને વચ્ચેનો ફરક છે. હું પોતે પણ અત્યારે હાઈ ડેન્સિટી મેંગો પ્રોજેક્ટ કરી રહ્યો છું. મેં મારા ફાર્મમાં 1,00,000 આંબાઓનું ઘનિષ્ઠ વાવેતર કર્યું છે ને જેના ખૂબ જ સારા ફાયદાઓ મને મળી રહ્યા છે. લોકોને પણ હું એક સંદેશ આપવા માગું છું કે આપ જૂની ખેતીની આંબાની ખેતીની પદ્ધતિ મૂકી અને તમે ઘનિષ્ઠ વાવેતર તરફ જશો તો આપને ખૂબ જ ફાયદારો મળશે. તમારે કેટલા વીઘાનું વાવેતર છે, એમાંથી ઉત્પાદન કેટલું થતું હોય છે, કઈ રીતની આવક હોય છે? મારે અંદાજે અમારા 500 એકરના ફાર્મો છે અહીંયા, એની અંદર અમે 1,00,000 આંબાઓ વાવી દીધા છે અત્યારે અને હજુ બી મને બીજી જમીનો મારી જે પડતર છે એમાં પણ હું મેંગો ફાર્મ જ કરવાનો છું. અને આ ગીરના વિસ્તારની કેસર કેરી જે દુનિયામાં પ્રખ્યાત છે એનું વધુ ને વધુ અહીંયા હું ખેતીમાં ધ્યાન આપી અને એનું વાવેતર વધારું એ જ મારું કામ છે. તો 1,00,000 આંબાનું વાવેતર કર્યું છે. અત્યારે મને મારા શરૂ થઈ ગયા છે 3 વર્ષ પછીના આંબાઓ, એવા મને 15-20 હજાર આંબાઓ ચાલુ થયા છે પણ એમાં ખૂબ જ સારું વળતર મને મળે છે. અત્યારે તો બોક્સના 1,500-2,000 રૂપિયા છે અને મારે ત્યાંથી લગભગ 30-40 હજાર બોક્સ કેરીઓ ઉતરે એવો મારો પાક આવેલો છે. અમે સંયુક્ત પરિવારમાં છીએ બધા,
હું પોલિટિક્સમાં હોવા છતાં પણ મારો વધારાનો સમય હું મારી ખેતીવાડી પર ધ્યાન આપવામાં કાઢું છું. ગીર પંથકના ખેડૂતોને હું એટલું જ કહું છું કે આપણે જૂની ખેતીની પદ્ધતિ છોડીને ઘનિષ્ઠ આંબાની ઘનિષ્ઠ વાવેતરની પદ્ધતિ અપનાવીએ તો ખૂબ સારા પરિણામો આપણે મેળવી શકશું અને આપણા વિસ્તારની જે ગીરની કેસર કેરી છે એને ખૂબ જ દુનિયામાં પ્રચલિત કરી અને વધુ ને વધુ એનું ઉત્પાદન કરીને લોકો સુધી પહોંચાડશું. જો નલિયાથી 30 કિલોમીટરના અંતરે આવેલા વાકુ ગામે માં સચિયાના મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનો એકત્ર થઈને આ કાર્યને સફળ બનાવ્યું હતું, તેમજ દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજી અત્યાર સુધીમાં આપણે ઘરમાં રહે છે, આપણે હવે એને સરસ મજાના મંદિરમાં બેસાડીએ, આ ભગીરથ કાર્યને આજે આપણે પૂર અમારી સામે રજૂ કરીએ છીએ. જ્યારે તમે રજૂ કરીએ ત્યારે આ મંદિરનું નિર્માણ પૂરું થઈ ગયું છે. આમાં 1 રૂપિયાથી કરી કોઈપણ જાતના દબાણ લીધા વગર આ રકમ ભેગી કરવામાં આવી છે અને સ્વ ઈચ્છાથી આ દ્રવ્ય ભેગું કરી આ મંદિર નિર્માણ થયું છે. કચ્છમાં ગામ વારાપદર, હું હાલ અમદાવાદ વારાપદરની હું નિયાણી છું. આ સચાઈ માના લોડાયા પરિવારની હું નિયાણી છું અને અહીંયા દાંડિયા રાસ હતી આજે અને સચાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને અમે દેશ વિદેશથી અહીંયા બધા અમે પધાર્યા છીએ અને અમે બહુ જ આનંદ કર્યો, બહુ જ મજા આવી અમને. અમારા બધા ભાઈઓ અમારા ગામે ગામથી અમે નિયાણીઓને બી આમંત્રણ હતું, અમે નિયાણીઓ બી બધી આવી છે અહીંયા ગાડીએ અને અમને બહુ જ મજા આવી. આ કેટલા દિવસનો પ્રોગ્રામ હતો? આ 3 દિવસનો પ્રોગ્રામ હતો. 12 જ્યોતિર્લિંગ પ્રથમ ભગવાન સોમનાથના સાનિધ્યમાં સમસ્ત રબારી સમાજના શામળા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણાના કાલભૈરવના મહંત રમેશભાઈ શુકલના સ્વરે કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક રાજકીય તેમજ વિવિધ સમાજના આગેવાનો સોમનાથ ટ્રસ્ટ અને સમસ્ત રબારી સમાજ ઉમટી પડ્યો હતો, તેમજ લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. ભુવાતા પ્રિતેશ શામળા સોમનાથ સમસ્ત શામળા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પિતૃ મોક્ષાર્થેનું જ્ઞાન યજ્ઞ સમસ્ત શામળા પરિવાર તરફથી આયોજન કરેલું છે. એ જગ્યા સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના સાનિધ્યમાં આ કથાનું આયોજન કરેલું છે. 7 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો, બધે ભક્તો આવે છે જે દર્શન માટે, કથા સાંભળવા, એ લોકોને ભોજન અને શંકર બાપાનું તથા કૃષ્ણ ભગવાનના ગુણગાન અને વ્યાસપીઠ ઉપર અમારા પૂજનીય રમેશભાઈ શુકલ એના સુમધુર કંઠે અમારા સમસ્ત શામળા પરિવારના તથા સોરઠિયા રબારી સમાજના લોકોને એની મધુર વાણીથી કથાનું રસપાન કરાવે છે. મમ્માઈ માતાજી મંદિર ચોરવાડ મઠ તરફથી અને સમસ્ત શામળા પરિવાર તરફથી આ ભાઈ સોમનાથની અંદર અમારા કુળદેવીનું જે સ્થાપન છે એના ભુવાજી છે પ્રીતિશભાઈ, અને પ્રીતિશભાઈ આ વાત લઈ અને ચોરવાડ આવ્યા અને આવ્યા પછી અમે સુરપુર આવ્યો અને સમગ્ર શામળા પરિવારે આ સુરપુર આવ્યો અને અમને ખોબલે ને દોબલે અમને આવકાર મળ્યો અને એ આવકાર મળી અને અમારા સાંભળ પરિવાર એક થઈ અને એ પિતૃના મોક્ષાર્થે અમે આ જે કાર્ય કર્યું છે ભગીરથ કાર્ય એ સમસ્ત સાંભળ પરિવારના અમે કાયમી આભારી છે. સમાચારના અંતમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવીને ભારતે મોટી વૈશ્વિક કૂટનૈતિક જીત મેળવી, જ્યારે મસૂદ સામે પગલાં લેવા જતાં પાકિસ્તાન અંધકારની ગતોમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ. 31 જુલાઈ સુધી પૂરતા પાણીની મુખ્યમંત્રીની ધરપત, રાજ્યના 96 તાલુકાઓમાં પાણીની તંગીની ફરિયાદો ઉઠી છે, જેને નર્મદાના પાણી આપીને પૂરી કરી દેવામાં આવશે. તુવેર ખરીદી કૌભાંડમાં તપાસ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓ જ આરોપી હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ. જૂનાગઢ આઈજી કચેરીમાં કચેરી અધિક્ષકને જ પાઠવ્યું આવેદનપત્ર. ફેની વાવાઝોડું ઓરિસ્સાને ધમરોળશે, 5 રાજ્યોમાં દરિયાઈ કિનારા વિસ્તારોને સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવાયા, 8 લાખ લોકોનું સ્થળાંતર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.